वंदे मातरम धोरण 10 सामाजिक विज्ञान पाठ 7 अपना वारसानु जतन। तो बाळको आ पाठनी अंदर आपणो जे समृद्ध वारसो आपणे पाठ 1 थी 6 मां जे कई भण्या ए दरेकनु जतन छे केवी रीते करवानुं छे तेना विशे आपणे भणशुं। पण ए पहेला बाळको तमने जणावी दऊं के जो तमारे आ सुंदर मजानुं रंगीन पुस्तक छे ते खरीदवुं होय तो 9274-30850 आ मोबाइल नंबर उपर संपर्क करी तमे पुस्तक खरीदी शको छो, जेनी अंदर सामाजिक विज्ञान अने विज्ञान अने टेक्नोलॉजी ना पुस्तक तमे खरीदी शकशो। चलो हवे आपणे पाठ तरफ आगळ वधीए। आ पाठ नी अंदर आपणे सांस्कृतिक वारसाना संरक्षण नी आवश्यकता, सांस्कृतिक वारसो जे छे तेना संरक्षण नी अनिवार्यता, शा माटे नुं रक्षण करवुं ज जोईए, पर्यटन उद्योग अने आपणो वारसो, वारसानी जाळवणी अने संरक्षण माटे कया कया प्रयासो अत्यार सुधीमां थई चूक्या छे, संग्रहालयोना जतन माटे आपणी भूमिका अने वारसाना जतन माटे आपणी भूमिका तथा प्रवासन स्थळोनी स्वच्छता अने जतन अने भारत विविधतामां एकता, आटला टॉपिक आपणे आ पाठनी अंदर भणवाना छे। तो सौथी प्रथम प्रश्न छे, आपणा वारसाना जतन अने संरक्षणनी आवश्यकता जणावो। तो आपणो प्राकृतिक अने सांस्कृतिक वारसो विश्वमां भव्य विस्तृत अने समृद्ध वैविध्यपूर्ण अने अजोड छे। शुं छे? भव्य छे, विस्तृत छे, समृद्ध छे, वैविध्यपूर्ण छे अने अजोड छे। विस्तृत शा माटे छे? के आपणा भारतनी अंदर जे भौगोलिक भूપૃષ્ઠ છે તેની અંદર ઉપર એકદમ ઠંડા પ્રદેશો છે, ત્યારબાદ આ બાજુ રણ પ્રદેશો આવે છે, ત્યારબાદ ગુજરાતની ભૂમિથી લઈને છેક તમિલનાડુ અને ચેન્નઈ વગેરે વિસ્તારો જે છે તેની અંદર દરિયા કિનારો લાગુ પડે છે, ત્યારબાદ આ પૂર્વ અને જે દક્ષિણના જંગલો છે તે વરસાદી જંગલો છે। આ દરેક ભૂપૃષ્ઠને લીધે આપણો જે દેશ છે તેનો વારસો છે તે વિસ્તૃત પ્રમાણે તેની અંદર બંધારણ ધરાવે છે, બરાબર છે। આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય દેન છે। આપણા ભારત દેશની જે પ્રકૃતિ છે, આપણા દેશની અંદર જે કુદરતી વાતાવરણ છે, બરાબર, કુદરતી દ્રશ્યો છે તે આપણને બક્ષેલી અમૂલ્ય દેન છે। આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાક પરિશ્રમનું ફળ છે। અને આપણે જે સંસ્કૃતિ વિશે જોયું, આપણા દેશની સંસ્કૃતિ વિશે, બરાબર, કે જે સાંસ્કૃતિક વારસાના સ્થળો જોયા, કેટલા મંદિરો છે, એ દરેક વસ્તુઓ છે એ ભારત દેશના જે રહેનારા લોકો છે તેના સદીઓના અથાગ પરિશ્રમનું ફળ છે। આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે, તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે, તે આપણા માટે માર્ગદર્શક છે, બરાબર। ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે। કે ભૂતકાળમાં જે આપણે ભૂલ કરી, બરાબર, તેને વર્તમાનની અંદર સમજવા માટે અને ભવિષ્ય કેવી રીતે સારું બને અને વિકાસ કેવી રીતે થઈ શકે તે દરેક જગ્યાએ વારસો આપણને પથદર્શક બને। ભૂતકાળની અંદર કેવા વિશાળ મંદિરો બનાવવામાં આવ્યા, હવે એ મંદિરો કેવી રીતે બન્યા તે વિચારવા માટે આપણે જો બેસીએ તો આપણને એમાંથી કંઈક નવો વિચાર ઉપજે અને એવી ટેકનોલોજી બનાવવા તરફ આપણે દિશામાં જઈએ। દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે। વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે। આપણા દેશના મંદિરો છે તે આપણો વારસો છે, આપણા દેશના સ્થાપત્યો છે આપણો વારસો છે, તેને જો કોઈ નષ્ટ કરે તો આપણને દુઃખ થાય, કારણ કે આપણા માટે આદર્શ છે, તેથી તેને નષ્ટ થતો અટકાવવો આવશ્યક છે। વિદેશી પ્રજાના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન કરવામાં આવ્યું છે। એની અંદર આપણે નાલંદા અને તક્ષશિલા જે છે, બરાબર, તે શિક્ષણ આપતા ધામ છે તેની જ ચર્ચા કરીએ તો કેટલું ભયંકર નુકસાન છે કે નાલંદાની લાયબ્રેરીને સળગતા 6 મહિના સુધીનો સમય થયો હતો, ત્યારે 50% જ પુસ્તકો સળગ્યા હતા। આમ તેનું રક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે। આવા
આપણા ભવ્ય વારસાના મહત્વ અને મૂલ્યને ટકાવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવા તેનું જતન અને રક્ષણ આપણે કરવું જોઈએ. બરાબર, તો આપણા વારસાના જતન અને સંરક્ષણની આવશ્યકતા એ માટે છે કારણ કે તે આપણો ભૂતકાળ દર્શાવે છે, તે વર્તમાનમાં આપણને કંઈક સમજવા માટે પથ આપે છે અને ભવિષ્યની એ દિશા આપણને આપે છે. એટલા માટે તે આપણા જીવન માટે આવશ્યક છે. ત્યારબાદ છે પર્યટન ઉદ્યોગથી થતા લાભ દર્શાવો. શું છે પ્રશ્ન? પર્યટન ઉદ્યોગથી થતા લાભ દર્શાવો. તો યુનેસ્કોએ ભારતના ઘણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કર્યા છે. તેથી દર વર્ષે પરદેશથી અનેક પ્રવાસીઓએ સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે. પરિણામે દેશમાં વિદેશી લોકો આવવાને લીધે પ્રવાસ પર્યટનનો એક ઉદ્યોગ તરીકે એનો વિકાસ થયો છે. શું કર્યું છે યુનેસ્કોએ? કે આપણા ભારત દેશ છે તેના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળો છે તેને વૈશ્વિક વારસાના સ્થળો તરીકે નામના અપાવી છે, એની અંદર સમાવિષ્ટ કર્યા છે. યુનેસ્કો જે છે તે શું છે? તો કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, આ એનું પૂરું નામ છે. બરાબર, કે શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક એ બધું જે રક્ષણ કરતું જે તંત્ર છે, ઓર્ગેનાઇઝેશન છે. બરાબર, યુનાઇટેડ નેશન્સ એટલે જે બધા દેશો ભેગા મળી એક સંસ્થા આવી સ્થાપવામાં આવી છે. બરાબર, તો યુનેસ્કો છે તેણે આ રીતે આપણા દેશના અમુક આ વિસ્તારો છે તેને વૈશ્વિક વારસાના સ્થળની અંદર જાહેર કરેલા છે. તેથી દેશ વિદેશના લોકો અહીં આવે છે. આ ઉદ્યોગથી જે તે રાજ્યને અને દેશને આર્થિક લાભ થાય છે. જેમ કે પ્રવાસન થાય તો પ્રવાસના સ્થળો હોય એની નજીક હોટલો અને રેસ્ટોરન્ટના માલિકો હોય એને એ હોટલ અને રેસ્ટોરન્ટની અંદર રહેવા માટે લોકો આવે, ત્યાં જમવા માટે આવે, તો ખાદ્ય પદાર્થના વિક્રેતાઓને પણ એમાંથી ફાયદો થાય. સ્થાનિક અને કલાકારીગરીની વસ્તુઓ વેચતા વેપારીઓ છે તેને પણ સારી આવક થાય. તમે કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ તો ત્યાં સ્થાનિક વેપારીઓ જે હોય, બરાબર, કલાકારીગરીની વસ્તુઓ હોય, લાકડાની બનાવટની વસ્તુઓ હોય, એ બધું વેચતા વેપારીઓ હોય તેને સારી આવક થાય. પ્રવાસન પ્રવૃત્તિને લીધે ફેરિયાઓ અને સ્થાનિક પ્રજાને રોજગારી મળે. ટૂર્સ ટ્રાવેલ્સ હોય, બરાબર છે, તો ટૂર્સ ટ્રાવેલ્સ હોય, જે બસ વાળા હોય વગેરે સુવિધાઓ પૂરી પાડતા એજન્ટો છે અને ઓપરેટરો છે. એજન્ટો એટલે કે જે આની એમ કહેવાય કે સર્વિસ પૂરી પાડતા હોય, જે બસના માલિક હોય, ટ્રાવેલ્સના માલિક હોય, તેનું ઓપરેટર કરતા લોકો હોય, ડ્રાઈવર હોય, કંડક્ટર હોય, આ દરેક લોકોને કમાણી થાય છે. જે તે રાજ્ય સરકારને જુદા જુદા ટેક્સની આવક પણ થાય છે. કે જે વિદેશીઓ છે એ કોઈ પ્રવાસન સ્થળની અંદર આવે ત્યારે જે તેમના ચાર્જ હોય છે તે પણ લગભગ બમણા લેવામાં આવે છે. આ પણ તમને ખ્યાલ હશે. બરાબર, દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લીધે દેશની કિંમતી વિદેશી હુંડિયામણની કમાણી થાય છે. દેશને કિંમતી, ખૂબ જ એમ કહેવાય કે મહત્વની વિદેશી હુંડિયામણની કમાણી થાય. વિદેશી હુંડિયામણ એટલે કે જે ભારત દેશ છે તેની અંદર જ્યારે કોઈ વિદેશી લોકો આવે ત્યારે તે એ દેશમાંથી આ દેશમાં આવતી વખતે જે ડોલર હોય અથવા જે તે દેશનું ચલણ હોય એ ડોલરને તેને પહેલા શું કરવું પડે? રૂપિયામાં કન્વર્ટ કરવા પડે. એટલે એ રૂપિયામાં કન્વર્ટ કરવા માટે જે વિદેશી એમ્બેસી હોય, બરાબર, એટલે કે જે વિદેશ મંત્રીની ઓફિસ હોય અથવા તે એ રીતની ઓફિસ હોય ત્યાં એ ડોલર જમા કરાવે છે અને તેને ત્યાંથી રૂપિયા આપવામાં આવે છે. એટલે આ ડોલર જે છે તે વિદેશી ડોલરની આવક થઈ તે એને વિદેશી હુંડિયામણ કહેવાય. બરાબર, અને આ જેટલી ડોલરની આવક થાય, જેટલી વિદેશી હુંડિયામણની આવક થાય, તે આવકને લીધે દેશ પર બહારના દેશનું દેવું છે તે ઘટે છે. બરાબર છે, એટલે વિદેશી હુંડિયામણ ખૂબ જ મહત્વનું છે. આમ પર્યટન ઉદ્યોગ છે તે આ રીતે ખૂબ જ લાભકારક છે. હવે પર્યટન ઉદ્યોગ જે છે
બરાબર એ ભારતના લોકોની સંસ્કૃતિક કલાઓ અને પરંપરાઓને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે. કોઈ લોકો છે અહીંયા આવે અને અહીંયાની સાંસ્કૃતિક કલા અને પરંપરા જુએ તો એ વિદેશમાં તેનો શું કરે છે, પ્રચાર કરે છે. શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન સંબંધી અભ્યાસક્રમોનો વિકાસ થતા દેશમાં પર્યટન માર્ગદર્શન એટલે કે ટુરિઝમ ગાઈડનો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે. કે દરેક અમુક લોકો હોય તેને આમાં શોખ હોય તો તે ઘણા જગ્યાએ ફર્યા હોય બરાબર છે અને ટૂર કર્યા હોય તો તેઓ એક ગાઈડ બની અને લોકોને માર્ગદર્શન આપવાનું એનું મહેનતાણું મેળવે છે. વિદેશી પ્રવાસીઓ આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક પર કરાવે છે અને દેશની પ્રતિભાને ઉજ્જવળ બનાવે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે, પાકા રસ્તા, સંદેશા વ્યવહાર, વીજળી પાણી જેવી સગવડોનો પણ વિકાસ કરવો પડે છે બરાબર. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળે છે અને લોકોને રોજગારી મળે છે. આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ આપણો પ્રવાસન ઉદ્યોગ દેશના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. આપણે હમણાં આગળ જણાવ્યું તે મુજબ જે વિદેશી હુંડિયામણ છે તે આપણા દેશનું દેવું ઓછું કરે છે બરાબર. જેટલું દેશની અંદરથી એક્સપોર્ટ થાય એટલે કે આપણો સામાન બહાર વેચાય એટલો બહારનો જે ડોલર એટલે કે વિદેશી ચલણ હોય તે ભારત દેશમાં આવે એમ અહીંયા પણ વિદેશી હુંડિયામણ ભારત દેશની અંદર આવે છે. અહીંયા આપણે કોઈ પ્રોડક્શન કરવું પડતું નથી, છતાં પણ એ વિદેશી હુંડિયામણ ભારતમાં આ રીતે આવી શકે છે. એટલે પ્રવાસન ઉદ્યોગ ખૂબ જ મહત્વનો છે. આ સાથે બાળકો આપણો આ લેક્ચર અહીં કમ્પ્લીટ થાય છે. હવે પછીના લેક્ચરમાં આગળના પ્રશ્નો જોઈશું. જો તમને અમારો વિડીયો લેક્ચર છે ભણવાની ખૂબ જ મજા આવી હોય તો અમારા ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. વંદે માતરમ.